વડોદરામાં ગરબાના આયોજકો પર મ્યુનિસિપલ કોર્પોરેશન મહેરબાન થયું છે. કોર્પોરેશને પોતાની માલિકીના મેદાનો ગરબાના આયોજનો માટે મફત ભાડે આયોજકોને પધરાવી દીધા છે. મફતના ભાડે એટલા માટે કેમ કે કોર્પોરેશન એક મેદાનનું ટોકન ભાડું માત્ર એક રૂપિયો લઈ રહ્યું છે. આવા એક બે કે પાંચ નહીં પણ 25 મેદાનો છે. એનજીઓ કે કલ્ચરલ સંસ્થાના નામે મફતમાં મેદાન મળી જતા આયોજકો ખુશ છે. ગરબા રમવા આવતા ખેલૈયાઓ પાસેથી પાસના નાણાં, ખાણીપીણીના સ્ટોલનું મસમોટું ભાડું અને સ્પોન્સરશીપના નાણાં ઉઘરાવીને આયોજકો માલામાલ થઈ જશે. પણ કોર્પોરેશન સામે ચાલીને મોટી આવક ગુમાવી રહ્યું છે, જેની સામે વિપક્ષ સવાલ ઉઠાવ્યા છે. સૌથી પહેલાં તો કોર્પોરેશને વિચારવું જોઈએ કે આજે તમે એક રૂપિયાના ભાડે ત્યાં તમે જગ્યા આપો છો, તો શું આયોજકો ત્યાં જે સ્ટોલ જે લગાવવાની જે પરમિશનો આપે છે, જે સ્ટોલ લગાવે છે, એ લોકો પાસેથી કેટલા રૂપિયા ઉઘરાવે છે એ જોવા જેવું છે. સાથે સાથે જે ખેલૈયા છે એમની પાસેથી તમે પાસના પૈસા અદ્યતન કમાણી કરી રહ્યા છો, તો તમે તો ગ્રાઉન્ડ જે આપ્યું છે એક રૂપિયાના ભાડે આપ્યું છે, તો પછી આ લોકો આટલી બેફામ ઉઘરાણી કેવી રીતના કરી રહ્યા છે? ગરબાના આયોજનો માટે મફતમાં મેદાન આપવા પાછળ રાજકારણ રમાતું હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે ગરબાના 25 જેટલા મોટા આયોજનો સાથે રાજકીય પક્ષોના 17 નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. કોર્પોરેશનના મેદાનોમાં ગરબાનું આયોજન કરતા નેતાઓ પર નજર કરીએ તો શહેરના ભાજપ પ્રમુખ વિજય શાહ, કોર્પોરેટર મનોજ પટેલ, ભાજપ નેતા રાજેશ આયર, દિનેશ યાદવ, જીતેન્દ્ર રાય, ઉમંગ બ્રહ્મભટ્ટ અને કમલેશ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે, જેને જોતા ટોકન ભાડે મેદાન મેળવવા રાજકીય વગનો ઉપયોગ થતો હોવાની વાત સ્પષ્ટ છે. નેતાઓ ગરબાના આયોજનમાં મોટા નેતાઓને આમંત્રિત કરીને શક્તિ પ્રદર્શન પણ કરતા હોય છે. જો કે કોર્પોરેટર અને ગરબા આયોજક મનોજ પટેલ આ વાતથી સહમત નથી. કમાણી કરવા માટે કોઈ કરતું નથી, પણ તમામ ગરબા જે કોર્પોરેશનના ગ્રાઉન્ડની અંદર, હું એવું માનું છું, તો 30 વર્ષથી કરું છું, કે આની અંદર જે આયોજકો છે એ પોતાનું આની અંદર કોન્ટ્રીબ્યુશન ઉમેરતા હોય. આ ખર્ચા એડવર્ટાઇઝ લીધી, કોઈ એ કર્યું, ફૂડની વ્યવસ્થા કરી, તો ફૂડની પણ વ્યવસ્થાની અંદર નજીવી ટોકન એમાઉન્ટ લીધા પછી એક વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન હોય છે. એની અંદર આર્થિક કમાણી કરવાનો કોઈ ઇન્ટેન્સ હોતો નથી, અને જે પણ આર્થિક થાય છે એની ઉપર પણ આયોજકોને પોતાનું કોન્ટ્રીબ્યુશન ઉમેરવું પડે એવી એક પરિસ્થિતિ થઈ છે. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું માનીએ તો વડોદરામાં ગરબાના આયોજન માટે મેદાન ટોકન ભાડે આપવાની પરંપરા છે, અને જનતાના ફાયદા માટે જ મેદાન ટોકન ભાડે આપવામાં આવતા હોવાનો તેમનો દાવો છે. આયોજન એક રૂપિયા ટોકન આપ્યું છે એ શહેરીજનોના હિતમાં જ છે, અને આવનાર સમયમાં આ પ્રકારની કામગીરી જે આપના માધ્યમથી જે અમારા ધ્યાન આવશે એના ઉપર જે પણ યોગ્ય કાર્યવાહી કરીશું એ અમારા ધ્યાને આવશે, તો એના ઉપર ચોક્કસ પગલાં લઈશું જ. પરંતુ આપણા માધ્યમથી ચોક્કસ એ વાત પણ મૂકીશું કે એક રૂપિયો ટોકન શહેરીજનોના હિતમાં જ આપ્યું છે, અને જે આયોજકો છે શહેરીજનોના હિતમાં જ આયોજન કરી રહ્યા છે. ધાર્મિક આયોજનના બેનર હેઠળ જો આયોજકો મસમોટી કમાણી કરતા હોય, જનતાએ ગરબા રમવા અને જોવા માટે મોટી રકમ ખર્ચ કરવી પડતી હોય અને તંત્ર આવક ગુમાવીને પણ ખુશ હોય, ત્યારે આવા આયોજનો સામે સવાલ જરૂરથી ઉઠે છે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.